કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરાના પૂર્વ વિસ્તારમાં અવારનવાર પાણીની લાઈનોમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો બગાડ અવારનવાર જોવા મળે છે, જે અંગે શિવસેના તથા સામાજિક કાર્યકરો અને જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર અમારા મીડિયાના માધ્યમથી અહેવાલો રજૂ કરે છે. ત્યારબાદ સ્થાનિક કાઉન્સિલરો કોન્ટ્રાક્ટરોને જાણ કરીને કામગીરી કરાવતા હોય છે, પરંતુ પૂર્વ વિસ્તારોમાં પાણીની જર્જરિત કેટલી લાઈનો છે, કેટલી પાઇપો બદલવા લાયક છે તે અંગે સુવ્યવસ્થિત કાયમી સ્માર્ટ ઉકેલ લાવવામાં આવતો નથી. પરંતુ માનીતા કોન્ટ્રાક્ટરોને લાભ ખટવવા માટે વારંવાર તેઓને કામગીરી સોંપવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટરો માટે મીઠી નજરની જડમાં શું છે તે દરેક જનતા સમજે છે. ત્યારે આજરોજ ફરી એકવાર શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કિશનવાડીના વોડા મહાનગર આવાસ નજીક છેલ્લા 3 દિવસથી પાણીના લીકેજના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેથી શિવસેના વડોદરાના પ્રવક્તા શ્રી તેજસભાઈ બ્રહ્મભટ્ટ અને શિવસેના ટીમ દ્વારા સ્માર્ટ સિટી વડોદરાના તંત્રની કામગીરીને આડે હાથ લીધું હતું. કેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર પીડાવુડાના મકાન કિશનવાડી પાસેનો આ મેઇન રોડ છે. એક તરફનો રોડ કેટલા છેલ્લા કેટલાય ટાઈમથી કામ કરવાના નામે બંધ કરી દીધો છે અને છેલ્લા 3 થી 4 દિવસથી અહીંયા એક મોટો ભૂવો પડ્યો છે, જેમાંથી રોજનું હજારો લીટર પીવાનું પાણી બગડી રહ્યું છે. કોર્પોરેશનના પૂર્વ વિસ્તારના અધિકારીઓના પાપે આ લોકોએ પૂર્વ વિસ્તારને નરકાગાર બનાવી દીધો છે અને વડોદરાની જે ઓળખ હતી એને આ લોકોએ ખાડોદરા કરી દીધું છે. અને જ્યારે છાસવારે આ પ્રકારેની લાઈનો તૂટતી હોય તેમ છતાં પણ એ લોકો રિપેર કરવા પોતાની એસી કેબિનમાંથી બહાર નથી નીકળતા અને એની ઉપર કોઈપણ પ્રકારનું અંકુશ અને કોઈપણ પ્રકારની કાર્યવાહી કોર્પોરેશનના અધિકારીઓની ઉપર થતી નથી. તો મારી સ્પષ્ટ માંગ છે કે આ જે પ્રકારે પીવાના પાણીની લાઈનો તૂટી રહી છે અને જે પ્રમાણે પાણીનો બગાડ આ લોકો કરી રહ્યા છે એને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે, નહીં તો આગળ આગામી સમયમાં જે પણ કંઈ થશે અને આંદોલન થશે એની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનના અધિકારીઓની રહેશે. તેજસ બ્રહ્મભટ્ટ, શિવસેના વડોદરા શહેર પ્રવક્તા.